तो अमदावाद शहर में वधु एक भ्रष्टाचार नो ब्रिज ईदगाह ब्रिज जर्जरित हालत में छे। त्रण वार ब्रिज ने रिपेर कर्यो होवा छतां ब्रिज तूटवानी स्थिति यथावत छे। ब्रिज पर सळिया तूट्या तो बीजी तरफ सेलिंग जर्जरित छे। ब्रिज जर्जरित होवाथी 15 दिवस कामगीरी माटे बंद करायो। तूटेला ब्रिज पर रस्ता पर देखाई रहा है सड़िया। भ्रष्टाचारी ब्रिज थी आखिर कौन बचावे जनता ने। अमदावाद शहर नो वधु एक भ्रष्टाचार नो ब्रिज ईदगाह ब्रिज जर्जरित हालत में है। त्रण वार ब्रिज ने रिपेरिंग करायो छता पण जे स्थिति छे ते ब्रिज तूटवानी यथावत छे। ब्रिज पर सळिया तूट्या तो बीजी तरफ सेलिंग पण जर्जरित हालतमां। पहेलाथी आ लोके बनाई होय तो आ तथा दशा ना थाय। बार बार पैसा खर्चा करवा हमारा टैक्स ना हमारा पैसा थी आ लोके बनावा बरोबर। बार बार आ पुल बंद करे आ कना हालात था। हमारा प्रजा ने तकलीफ पड़वानी जवामां आवामां तो अरे बहुत तकलीफ पड़े आवा जवा बधाना था क्या क्यादी फरी फरी ना बेचारा आम थी आम फरी जाव। ए बुलडोजर बधुं लगाई अने बधुं हरखुं तोड़ी रिपेर करी रह्या छे। आ बिल्डरो ने माल माली मळे पैसा तो कोण करे। आ बे साल पहेला आनुं रिपेरિંગ થયેલું છે ને પાછું રિપેરિંગ માટે બંધ કરવામાં આવેલું છે। छो दाड़ा पहला थी वचमा ब्रिज ने तिराड़ छे तूटेलो छे बहु डेमेज छे। आ ब्रिज जे लोको चेकिंग मा इंस्पेक्टर मा आवे छे ए लोको ने बिल्डर मळी ने आ बधु ओलम पोल चलावे छे ने प्रजाना पैसा टैक्स ना खाई जाय छे। आ गिद्धनगर साइड ना अंदर हाई स्कूल छे उस्कूल छे। आवा जवा माटे बच्चाओ ने मोटाओ ने उमर लायक माणसो ने मारा जेवा ने બહુ ફરીને આવવું પડે। અમદાવાદ શહેરમાં ભ્રષ્ટાચારના બ્રિજો એક બાદ એક સામે આવી રહ્યા છે। હાટકેશ્વર બ્રિજ હોય પલ્લવ બ્રિજ હોય કે પછી ઈદગાહનો જે બ્રિજ છે તે પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। સંદેશ ન્યૂઝ અહીંયા પહોંચ્યું ત્યારે અહીંના અધિકારીઓ દ્વારા કવરેજ કરવાનું પણ મનાઈ કરવામાં આવ્યું। તંત્રની મનમાની તો જુઓ સીલિંગ તૂટી જાય છે અને ત્યારબાદ ખાડે ગયેલું ખર્ચાળ આ તંત્ર હવે બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવે છે। મહત્વનું છે કે અનેક કોન્ટ્રાક્ટરો છે તે ગુજરાતના પણ હોવાનું જ્યારે બિહારમાં પણ બ્રિજ બનતા જે તૂટી ગયો ત્યારે કોન્ટ્રાક્ટર ગુજરાતનો હોવાનું સામે આવ્યું હતું અને જે બાદ ફરી હવે આ બ્રિજ જે ઈદગાહ પાસેનો જે બ્રિજ છે તેની સીડીઓથી લઈને સૌ તમામ જે આખો જે બ્રિજ છે જે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। આખરે તંત્ર દ્વારા હવે રિપેરિંગ કામ છે તે શરૂ કરવામાં આવ્યું છે પરંતુ જ્યારે બ્રિજ તૂટવાની સંભાવના હોય ત્યારે તંત્ર દ્વારા કામગીરી છે તે કરવામાં આવે છે। હાલ જે બ્રિજની કામગીરીના કારણે આખો બ્રિજ છે તે બંધ કરવાની ફરજ પડી છે। મહત્વનું છે કે ભ્રષ્ટાચારના બ્રિજો વારંવાર સામે આવી રહ્યા છે। સૌથી ખરાબ દયનીય હાલત અમદાવાદના બ્રિજોની જોવા મળે છે અને આવો જ રિપોર્ટ તંત્ર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પણ આ રિપોર્ટ છે તે રજૂ કરવામાં આવ્યો હતો અને સાથે જ આ બ્રિજની જો હાલત જોઈએ તો અત્યારે હાલ સમગ્ર સળિયા બેસી ગયા હોય તેવા પ્રકારની હાલતનો આ બ્રિજ છે તે જોવા મળી રહ્યું છે। હવે આ રિપેરિંગ કામ કર્યા બાદ મજબૂતાઈથી બ્રિજ બનશે કે કેમ તેને લઈને પણ સવાલ છે તે ઊભા થઈ રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્ય ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ।